જીવી ના શકીએ માણસને સમાજ જીવવા જેવો ના લાગે અને એટલે માનવ સમાજની જ અથવા તો માનવીની જ પ્રકૃતિ છે કે કંઈક નવું ઈચ્છે છે નવું ઝંખે છે અને એટલે આજે આપણને દરરોજ એમ થાય કંઈક નવું આવે આ વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ એ કંઈક નવામાંથી છે એક સમયે અઢાર ઓરડાની અંદર ફેલાયેલું કોમ્પ્યુટર આજે આપણા હથેળીની અંદર આવી જાય પામ કોમ્પ્યુટરના સ્વરૂપે આપણો મોબાઈલ આપણા ખિસ્સામાં રહેતો મોબાઈલ એ કોમ્પ્યુટરનું સ્વરૂપ ધારણ કરી લીધું છે તો એ આખી જે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસની જે આખી પ્રક્રિયા છે પરિવર્તન સાથે જોડાયેલી છે કંઈક નવી વસ્તુ આપણે જોઈએ છીએ આપણને કંઈક નવું આજે જે છે એના કરતાં વધારે સારું વધારે ઉપયોગી વધારે કંઈક એવું મળે એવી આપણે સતત ઝંઘના રાખીએ છીએ અને એ ઝંઘનાને હિસાબે આ આખી જે પરિવર્તનની પ્રક્રિયા ચાલે કેમ કે વિજ્ઞાન અને ટેકનોલોજી ભરતભાઈએ કીધું કે ભૌતિક સંબંધો છે ટેબલ અને કોમ્પ્યુટર વચ્ચે ભૌતિક સંબંધો છે પણ ટેકનોલોજી અને માનવી વચ્ચે સામાજિક સંબંધો છે કેમ કે આપણા ઉપર ટેકનોલોજીનો પ્રભાવ પડતો હોય છે આજે એક સમયે જ્યારે મોબાઈલ આવ્યા ત્યારે મોબાઈલ એ સ્ટેટસ હતું એક દરજ્જો હતો કે જેના ખિસ્સામાં મોબાઈલ હોય એ માણસ સ્ટેટસવાળો ગણાતો કોઈ જાહેર રસ્તા ઉપર મોબાઈલ ઉપર ઊભો ઊભો વાત કરતો હોય તો લોકો એની સામે જોતા કે હા આની પાસે મોબાઈલ છે આજે લેપટોપ લઈને તમે ફરતા હોતો પણ તમે એમાં સ્ટેટસ નથી કેમ કે લેપટોપ કે મોબાઈલ એ આજે સામાન્ય થઈ ગયો કેમ કે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ તો આપણા સામાજિક જે સામાજિકતા છે એના ઉપર પણ ટેકનોલોજીનો સંબંધ અને એટલે આપણે પરસ્પર એકબીજા ઉપર અસર કરીએ છીએ આપણી એના ઉપર અસર ના થાય પણ એની આપણા ઉપર અસર થાય આજે ઘરે ઘરે ટીવી અને આજે તો તમે વાઇડ ક્લાસરૂમ ક્લાસરૂમનો તમે ભાગ બન્યા છો આ તમે તમારી જ કોલેજમાં બેસીને અમને સાંભળી શકો છો અમને જોઈ શકો છો અમે જે કહીએ છીએ એ તમે શીખી શકો છો વિવિધ અધ્યાપકો આવે છે વિવિધ વિષયો અંગેનું જ્ઞાન આપે છે અને એટલે ગુજરાતના ખૂણે ખૂણે બેસેલો વિદ્યાર્થી પોતાની કોલેજની અંદર બેસી અને જ્ઞાનનો લાભ લઈ શકે છે કન્ટ્રીવાઈડ ક્લાસરૂમ એટલે ક્લાસરૂમ કે શિક્ષણ એ હવે સીમિત રહ્યું નથી એ વિસ્તર્યું છે છેક છેવાડાના માણસ સુધી છેલ્લો માણસ સમાજનો છે એના સુધી શિક્ષણ પહોંચ્યું છે એના સુધી ટેકનોલોજી પહોંચ્યું તો આ જે આખી પરિસ્થિતિ છે પરિવર્તનની પરિસ્થિતિ છે સમાજ પરિવર્તન પામે છે કેમ કે સંસ્થાઓમાં પરિવર્તન આવે છે સમાજ સાતત્ય ધરાવે છે કેમ કે સંસ્થાઓ સાતત્ય ધરાવે છે ત્યારે જે કુટુંબ હતું જ્યારે આદિમ અવસ્થામાં હતા ત્યારે જે વ્યવસ્થા હતી કબીલાની કુટુંબની ટોળાની એ આજે પણ છે ત્યારે જે લગ્નની વ્યવસ્થા જીવનસાથી પસંદ કરવાની જે પ્રક્રિયા હતી એ આજે પણ આપણે અનુભવી શકીએ છીએ પણ એમાં પરિવર્તન આવે છે અને એટલે સમયાંતરે આવતું પરિવર્તન એ આપણને કંઈક નવું આપે છે કંઈક જોવા જેવું માણવા જેવું આપણને આપે છે અને એટલે દરેક વ્યક્તિની જે જરૂરિયાત છે એ જરૂરિયાતના સંદર્ભમાં સમાજ છે એ પરિવર્તન પામે છે અને વ્યક્તિ પોતે પણ એનો સહભાગી છે સમાજમાં તો પરિવર્તન આવે છે પણ એ વ્યક્તિ સહભાગી છે કારણ કે વ્યક્તિ ઈચ્છે છે એની અપેક્ષાઓ છે માટે પરિવર્તન આવે છે આપણે ઈચ્છીએ છીએ એ પ્રમાણે આપણે સંસ્થાઓને કાળક્રમે ધીમે 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 એમાં પરિવર્તન લઈ આવી શકે તો રાજ્ય સંસ્થા છે અર્થતંત્ર એ પણ એક જાતની સંસ્થા જ છે કેમ કે પ્રત્યેક માનવીનો હેતુ એ અર્થ ઉપાર્જન છે આજીવિકા અથવા તો જીવન નિર્વાહ એ પાયાની બાબત છે જેમ પશુ પક્ષીઓ પોતાના જીવન નિર્વાહ માટે નીકળે છે ચરે છે ખાય છે દાણા ચણે છે અને એનાથી એ પોતાનું જીવન નિર્વાહ કરે છે એમ માનવી પણ પોતાનું જીવન નિર્વાહ કરે છે અને જીવન નિર્વાહની વિવિધ પદ્ધતિઓ એ કાળક્રમે પરિવર્તન પામી છે અને એટલે આજે આપણે આધુનિક વ્યવસ્થા તરીકે બજાર વ્યવસ્થા વિકસાવી છે અને બજાર વ્યવસ્થા પહેલાં તો આપણે લેવા જવું પડતું હતું બજારમાં પણ હવે તો એવો સમય આવશે કે ઘરે બેઠા બેઠા આપણે વસ્તુ છે એ મગાવી શકીએ છીએ ઇન્ટરનેટ ઉપર તમે ઓર્ડર કરો અને જે તે શોપમાંથી તમારે ત્યાં હોમ ડિલિવરી આવી જાય તમારે બજારમાં પણ જવાની જરૂર નથી દરેક વસ્તુના ફીચર્સ એ તમને ઇન્ટરનેટ ઉપર અવેલેબલ છે ત્યાં મળે છે અને એટલે બજાર વ્યવસ્થા જે છે એક સંસ્થા તરીકે એ પણ વિકસે છે એ પણ એની કાર્યપ્રણાલીઓ બદલાવે છે એટલે ગઈકાલ સુધી થેલી હાથમાં લઈ અને વસ્તુ લેવા જવી પડતી હતી આજે તમારા ઘરે બેઠા બેઠા તમને વસ્તુ મળે છે આ સંસ્થા છે અને એ એની કાર્યપ્રણાલીઓમાં પરિવર્તનના માધ્યમથી એ સમાજમાં આવે છે અને એટલે રાજેન્દ્રભાઈ કે સંસ્થા જે છે એ સંસ્થા એ એવી એક કાર્યપ્રણાલીઓ છે જ્યારે આપણે સામાજિક સંસ્થા તરીકે વાત કરતા હોઈએ છીએ જુદી જુદી સામાજિક સંસ્થાઓની વાત કરતા હોય તો મિત્રો ડૉક્ટર નિલેશભાઈ બારોટે બહુ સરસ વાત કરી કે સમાજની અંદર જે આ સંસ્કૃત ધોરણોને ધોરણોના આધારે સામાજિક સંસ્થાઓ તરીકે એનું નિરૂપણ થાય એ ગોપાય સમાજમાં સ્થાપિત થાય તો એની અંદર એની ફ્લેક્સિબિલિટી એની સરળતા એવી છે કે માનવ સમાજની જે કોઈ માનવીય જરૂરિયાતો હોય એ જરૂરિયાતની પૂર્તિ માટે સમાજની અંદર ફ્લેક્સિબિલિટી આવે તો સમાજની અંદર જ્યારે ફ્લેક્સિબિલિટીની અથવા તો સરળતાની વાત કરવાની વાત આવે અથવા તો કે બહુ જ ઝડપભેર એમાં ઉમેરો થાય જે માનવ સમાજનો સભ્ય છે એની એ જરૂરિયાત હોય એને એવું લાગ્યું હોય કે ક્રમે ક્રમે આ સમય અને સંજોગો પ્રમાણે આ જરૂરી છે ટેકનોલોજી પણ આવતી જાય અને ટેકનોલોજીની પણ એમણે સરસ વાત કરી કે ટેકનોલોજી આજે જે છે એ નવી ટેકનોલોજી છે આવતીકાલે જૂની ટેકનોલોજીથી કેમ આવું થાય છે કારણ કે સૌથી વધારે જરૂરિયાત લોકોને ટેકનોલોજીમાં બદલાવની શા માટે પડી તો કે ભાગે સામાજિક સંબંધો છે એને વધારેને વધારે વૈશ્વિક ફલક આપવા માટે અને એથી તો આપણે કહીએ છીએ કે વિશ્વ એક ગામડું આજે બન્યું છે ઇન્ટરનેટના માધ્યમથી ટેકનોલોજીના માધ્યમથી વિશ્વ સાંકળું બની ગયું છે મિત્રો નિલેશભાઈ જ્યારે વાત કરતા હતા ત્યારે મને કમ્યુનિકેશનના પિતા ગણા એવા માર્શલ મેકલુહનની વાત યાદ આવી માર્શલ મેકલુહાને એવું કહેતા કે મીડિયમ ઇઝ ધ મેસેજ આજના જમાનામાં મીડિયમ ઇઝ ધ મેસેજ અને પછી મીડિયા ઇઝ ધ મેસેજ એવું પણ આવ્યું જેમ કોઈક ખ્યાલ હોય કોઈક સિદ્ધાંત હોય એ સિદ્ધાંતનું ઘડતર થાય પછી એની અંદર પરિવર્તન આવતું હોય સંશોધન થતું હોય અને મીડિયમમાંથી મીડિયાની વાત આવી પરંતુ મીડિયમની આપણે જો વાત સમાજ વ્યવસ્થાની અંદર કરીએ તો મીડિયમ ઇઝ ધ મેસેજ આજે આપણે ટેકનોલોજીના સહારે જોઈ શકીએ છીએ ટેકનોલોજીના સહારે સામાજિક સંબંધો વ્યક્તિઓ વ્યક્તિઓ વચ્ચે અને વ્યક્તિથી સમુદાય વચ્ચે સમૂહો વચ્ચે એવી રીતે પ્રયોજાય છે કે આપણી જે જરૂરિયાત છે એ જરૂરિયાતને ખૂબ ઝડપભેર આપણે પહોંચી વળીએ છીએ એટલે જ્યારે આપણે સંસ્થાની વાત કરતા હોઈએ તો કાર્યપ્રણાલીની પ્રસ્થાપિત ઢબ અને જ્યારે કાર્યપ્રણાલીની પ્રસ્થાપિત ઢબ તરીકે આપણે ઓળખતા હોઈએ તો સામાજિક સંસ્થાઓ સમગ્ર વિશ્વની અંદર ભારત પાસે જે સામાજિક સંસ્થાઓનું એમ કહીએ ભવ્ય ભૂતકાળ છે એવો ભૂતકાળ કોઈ પાસે નહીં અંગ્રેજો જ્યારે ભારતની અંદર શાસન વ્યવસ્થામાં હતા આપણા શાસક હતા ત્યારે પણ જ્ઞાતિ વ્યવસ્થાના લગ્નના જે રિવાજો હોય લગ્નના જે કે સામાજિક કાયદા કાનૂનો હોય એ કાયદા કાનૂનોને જો ધર્મનો સહારો હોય ધર્મનું પીઠબળ હોય તો એની અંદર બદલાવ નહીં અંગ્રેજો એટલે તો શાસન એમનું કાયદાનું શાસન એવું કહેવાતું હતું પરંતુ સામાજિક સંસ્થાઓની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ધર્મ તરીકેની એક સામાજિક સંસ્થા આપણી કામ કરે છે અને બધી નિલેશભાઈએ બહુ સરસ વાત કરી કે બંને વચ્ચે બધી સંસ્થાઓ વચ્ચે એવા સરસ મજાના સંબંધો છે એવા જોરદાર સંબંધો છે કે એ સંબંધો દ્વારા જ આખો સમાજ આપણે જોઈ શકીએ છીએ તો ધર્મ સંસ્થાના જે ખ્યાલો હોય એ ખ્યાલો જ્ઞાતિ સંસ્થામાં પણ આવે અને આ ધર્મ સંસ્થાના ખ્યાલો સામાજિક વ્યવસ્થાની અંદર કેવી રીતે આવે તો કે વિશ્વની અંદર કોઈ પણ દેશની અંદર લગ્ન એ બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ ગણાય પણ ભારતીય સમાજની જ્યારે આપણે વાત કરીએ સામાજિક સંસ્થાની અંદર લગ્ન જ્યારે ભારતીય પરિપ્રેક્ષ્યમાં જોતા હોઈએ ત્યારે લગ્ન એ બે વ્યક્તિઓ વચ્ચે નહીં પણ કુટુંબ વચ્ચેનો સંબંધ છે એવી ખ્યાલ એવો એવી વ્યવસ્થા જોવામાં આવે છે એટલે જ્યારે સ્પોન્ટેનિયસ ઓવરફ્લો થતો હોય કે સમાજની જરૂરિયાત આ છે તો સ્વયંભૂ સમાજે એવી સંસ્થાઓ પેદા કરી અને આ પેદા કરેલી સંસ્થાઓ છે એ સમાજને આગળને આગળ લઈ જવાના પ્રયત્નો કર્યા ભરતભાઈએ પણ સરસ મજાની વાતો કરી ફરી પાછો હું ભરતભાઈને વિનંતી કરું કે સામાજિક સંસ્થાઓના કાર્યો વિશેની વાત કરો મિત્રો હમણાં જાની સાહેબે અને બારોટ સાહેબે વાત કરી સંસ્થા વ્યક્તિ માટે છે એની મૂળભૂત વ્યક્તિની આવશ્યકતાઓની પરિપૂર્તિ માટે છે વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતો હોય તો એના માટે કોઈક માર્ગદર્શન હોવું જરૂરી છે એને એક ડિઝાઇન ક્લિયર હોવી જરૂરી છે કે મારે શું કરવું અને આ વસ્તુ મને ક્યાંથી મળશે આ વસ્તુ પહેલી આવશ્યક છે આપણે ત્યાં સંસ્થાને આપણે ચા ચાર પાંચ બાબતોથી નજીકથી જોઈ શકીએ એક તો એ આપણી જરૂરિયાતોની પરિપૂર્તિ કરે છે સામાન્ય રીતે નીલેશભાઈ જેમ વાત કરીએ એમ લગ્ન સંસ્થા છે એના માધ્યમથી જ આપણને એ સૃષ્ટિના જે નવસંજક સર્જક માટે આપણને જે પ્રજોત્પાદનના પ્રક્રિયા માધ્યમે જે નવા વિચારકો મળે છે એનું મૂળભૂત સ્થાન લગ્ન સંસ્થા છે આ ઉપરાંત સમાજની સંપૂર્ણ વ્યવસ્થા તંત્ર જો કોઈ સંચાલિત કરતું હોય અથવા તો વ્યક્તિના નિર્વાહ માટેની જો કોઈ વ્યવસ્થા તંત્ર કાર્ય કરતું હોય તો આપણું ઇકોનોમિકલી બેકગ્રાઉન્ડ છે આર્થિક વ્યવસ્થા તંત્ર છે એવી જ રીતે શિક્ષણ સંસ્થા ધર્મ સંસ્થા લગ્ન સંસ્થા કુટુંબ સંસ્થા સંસ્થાના વિભિન્ન પાસાઓ એવા છે કે જે વ્યક્તિના વિકાસ માટે સતત અને સતત પ્રયત્નશીલ રહેતા હોય સાથોસાથ સંસ્થા વ્યક્તિના નિયંત્રણ માટે કામ કરે છે વ્યક્તિએ કયા પ્રકારનું વર્તન કરવું એ સંસ્થાના કેટલાક નોર્મ્સ હોય છે રૂલ્સ હોય છે આપણે અમુક જ પ્રકારે લગ્ન કરી શકીએ અમુક જ્ઞાતિના લોકોના રૂલ્સ હોય કે એ આજ પ્રકારે સ્વીકાર્યો છે પરંતુ થાય આજ રીતે આપણા બાપુજી પસંદ કરે અથવા તો પસંદગીનું ક્ષેત્ર થોડું વિશાળ બનાવ્યું હોય તો થોડી ફ્લેક્સિબિલિટી સાહેબ તમે કેવી રીતે આપી હોય કદાચ બાકીના સંદર્ભમાં નિશ્ચિત ધોરણો નક્કી કરેલા હોય અને આ ધોરણોના આધારે વ્યક્તિ નિયંત્રિત થાય અમુક પ્રકારનું જ વર્તન કરી શકે વ્યક્તિ ધાર્મિક સંસ્થાના આધારે પોતાના સમગ્ર જીવનને જીવનશૈલીને નિયંત્રિત રાખી શકે છે આપણને પણ ખ્યાલ છે મિત્રો સવારના ઉઠતાની સાથે જ આપણે ભગવાનને યાદ કરીએ તો તો પ્રાર્થના કરતા ત્યારે આપણા જીવનના અથવા આ દિવસ દરમિયાન કરવાની સમગ્ર પ્રવૃત્તિના આપણે એલર્ટ થઈએ એટલા માટે ભગવાનને યાદ કરતા હોઈશું કદાચ એ કહેવાનો મતલબ અહીંયા કે નિયંત્રણની જે ભૂમિકા છે વ્યક્તિના વર્તનને નિયંત્રિત કરવા માટે સંસ્થા નિશ્ચિત પ્રકારની ડિઝાઇન આપણી સામે રજૂ કરે છે સાથોસાથ બીજું માર્ગદર્શન પણ સંસ્થા જ આપે છે આપણને પ્રત્યેક વ્યક્તિને આગળ જેમ વાત કરી તેમ કઈ રીતે કામ કરવું મને મારી પેઢીના જે વંશજો છે આગળના જે મારા બાપદાદા કે એનાથી પણ વિશેષ મારા જે પૂર્વજો છે એ અમુક ડિઝાઇન નક્કી કરીને ગયા કે આ વ્યવસાય બેઠા તારે આ રીતે કરી શકાય આ સંસ્થાના માધ્યમથી જ્ઞાતિ મને જ્ઞાતિના કેટલાક નિયમો છે મારામાં ટ્રાન્સફર કરતી આવે અને અર્પિત રીતે આ બધા જ સંસ્કારોના સંદર્ભમાં મને વારસો છે હસ્તાંતરિત કરતો જાય વ્યક્તિની અંદર વારસાનું જે હસ્તાંતરણ છે એ સંસ્થાના માધ્યમથી થઈ શકે લગ્નની સિસ્ટમ ગમે તેટલી નવી આવી શકે પણ સોસાયટીએ અમુક સંસ્થાને આ કામ સોંપ્યું છે કે ભાઈ તમારે આ પ્રકારનો વારસો તમારા ભાવિ આવનારી પેઢીમાં

સંસ્થા દ્વારા એની વાત કરશો વ્યક્તિને આપણે જેમ આગળ વાત કરીને અમુક પ્રકારના નિયંત્રણ માટે સંસ્થાના નોમ્સ હોય છે જેમ કે સંસ્થાને પોતાનું નિશ્ચિત પ્રતિક હોય છે અમુક ઓળખ હોય છે સંસ્થા માટે કે ભાઈ આ ધાર્મિક સંસ્થા

લગ્ન સંસ્થા હોય કુટુંબ સંસ્થા હોય કેટલાક સંસાધનો હોય છે સંસાધનોના માધ્યમથી કુટુંબની ઓળખ ઉભી હું ફલાણા વંશ જ છું આમ કેતા એને અંદર ફિલિંગ થાય છે કે મારી પાસે આટલા આટલા ગુણો હોવા જરૂરી છે આપણે ત્યાં કેટલાક આપણે રામાયણના મોટે ભાગે અભ્યાસો હોઈએ ત્યારે એવું કે છે હું ઈશ્વાકુ વંશ હું રઘુ વંશો એટલે રઘુના રૂલ્સ મારા અંદર આવવા જોઈએ આ હસ્તાંતરણની પ્રક્રિયા છે આ સંસ્થાના જે કાર્યો છે એ એકબીજા એકબીજા સાથે કનેક્ટેડ છે હસ્તાંતરણની પ્રક્રિયાથી પણ કેટલા નિયંત્રણ થતું હોય સાથોસાથ માર્ગદર્શન પણ મળતું હોય અમુક કલા છે એ પોતાના વડીલો છે એમના વંશજોમાં ટ્રાન્સફર કરતા હોય દરેક વ્યક્તિ કલા લઈને જન્મે છે એવું કહીએ છીએ પણ કેટલીક કલાકો કેટલીક કલા વડીલો દ્વારા

એના દ્વારા સમુદાયની પણ આપણે વાતો કરી અને સાથે સાથે માનવ સમાજને પણ એવી રીતે સાંકળી લીધો કે માનવ સમાજની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે અન્યોથી આપણે પર છીએ ને સાવ જુદી નોખા છીએ નોખી માટીના છીએ ને આપણું એક આખું પેલું જે કલ્ચર એ બધું છે એ આપણા પૂરતું જ સીબીત છે એવું નથી જ્યારે ભરતભાઈએ હસ્તાંતરણની વાત કરી એક પેઢીથી બીજા પેઢી સુધી જાય તો આ હસ્તાંતરણની અંદર મિલકત જ માત્ર બીજી પેઢીને જાય એવું નહીં પણ કલાનો વારસો પણ જળવાતો હોય આપણે એમ કહીએ કે લોહીમાં આવે છે વેપાર આ લોહીમાં વેપારની વાત જ્યારે ગુજરાતીઓ સાથે સંકળાયેલી હોય તો કેમ તો કે હસ્તાંતરણનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે કે એક પેઢીથી બીજી પેઢી મિત્રો ચૌદમી સદીની અંદર જ્યારે વાહનની અંદર વેપાર ને વાણિજ્ય ચાલતું હતું ત્યારે પણ ગુજરાતીઓ અને ગુજરાત શિરમોર હતું જ્યારે આગબોટની અંદર જુદી જુદી બનાવટો હોય જુદું જુદું ઉત્પાદનો હોય એના સોદા થતા હતા ત્યારે સામેવાળા માણસને ગુજરાતી આવડવું જોઈએ એવી હતી એટલે ગુજરાતી ભાષા તો આંતરરાષ્ટ્રીય ભાષા હશે એટલે જ્યારે એક વેપારી તરીકે આપણે આખી વાત કરતા હોઈએ ત્યારે વેપાર એ ગુજરાતના લોહીમાં છે તો લોહીમાં છે એ સંસ્કાર વારસાનું હસ્તાંતરણ છે મિત્રો આપણે સામાજિક સંસ્થાના કાર્યો પણ સુપેરે ભરતભાઈએ સમજાવ્યા અને સાથે સાથે સામાજિક સંસ્થાની બહુ જ બ્રોડ સેન્સમાં વ્યાખ્યાયિત કર્યું અને પરિભાષિત કર્યું એમ આજના વ્યાખ્યાનમાં કહું નિલેશભાઈએ સરસ મજાનું કામ કર્યું મિત્રો સાથે સાથે આપણે સમય ખૂબ જ ઓછો છે તમારા પ્રશ્નો અમે ચોક્કસ આવકારીએ છીએ પણ સાથે સાથે જ્યાં સુધી પ્રશ્નો ના આવે ત્યાં સુધી અમે આ સમયનો સદુપયોગ કરીએ છીએ ભરતભાઈ સમાજના લક્ષણો વિદ્યાર્થીઓને સરળતાથી સમજાવવા માટે આપણે પ્રયાસ કરીએ આગળ જેમ આપણે સમાજની શરૂઆતમાં જેમ ચર્ચા કરી ત્યારે સમાજમાં સંબંધો હોવા જરૂરી છે સમાજને પોતાના નિશ્ચિત સંબંધો સંબંધો જેમ સભાનતા યુક્ત સંબંધો હોવા આવશ્યક છે આ સાતત્યયુક્ત સંબંધો હોવા જરૂરી છે કોઈ પણ સમાજના નિયમિત અને કન્ટિન્યુટી રાખવા માટે અથવા તો એને એક જૂથમાંથી બીજા જૂથ સાથે જોડવા માટે આ સંબંધો અને એમાં વિભિન્નતા પણ હોવી જોઈએ મેં જેમ અગાઉ વાત કરી તેમ એક વ્યક્તિ એક સમાજની અંદર બે વિભિન્નતા યુક્ત સમાજ વ્યક્તિઓની પણ આવશ્યકતા રહી પછી એ કદાચ લિંગની દ્રષ્ટિએ હોય મૂલ્યની દ્રષ્ટિએ હોય